ગુરુ પૂર્ણિમા ક્યારે? 20 કે 21 જુલાઈએ? જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત વિશે. ગુરુ પૂર્ણિમાનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. દર વર્ષે અષાઢ માસ પૂનમના રોજ ગુરુ પૂર્ણિમા ઉજવાય છે. આ દિવસ ગુરુને સમર્પિત છે. શિષ્ય આ દિવસે તેમના ગુરુની પૂજા કરે છે, તેમજ મહાભારતના રચિતા ઋષિ વેદ વ્યાસનો જન્મ પણ આ દિવસે થયો હતો. આથી તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસે સ્નાન દાનનું વિશેષ મહત્વ છે. જુલાઈમાં ગુરુ પૂર્ણિમાની તિથિને લઈને લોકોમાં અસમંજસ જોવા મળી રહી છે, કેમ કે ઘણા લોકો ગુરુ પૂર્ણિમા 20 જુલાઈના રોજ તો ઘણા લોકો 21 જુલાઈના રોજ કહે છે. આ વર્ષે ગુરુ પૂર્ણિમા 21 જુલાઈને રવિવારે ઉજવવામાં આવશે. 20 જુલાઈને શનિવારે સાંજે 5:59 પૂનમની તિથિ બેસી જાય છે. તેનું સમાપન બીજા દિવસે એટલે કે 21 જુલાઈના રોજ બપોરે 3:46 થાય છે. ઉદ્યતિથિ માન્ય હોવાને કારણે અષાઢ પૂનમ ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવશે. આ વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે ઘણા યોગનું મિલન થઈ રહ્યું છે અને આ દિવસે સર્વાર્થ સિદ્ધિ, રવિ, પ્રીતિ અને વિષ્કુંભ યોગ પણ રહેશે. ગુરુ પૂજા માટે સવારે 7:19 થી બપોરના 12:17 સુધી શુભ સમય છે. તો ચંદ્રોદયનો સમય રાત્રે 7:38 છે. ગુરુ પૂર્ણિમાના રોજ સવારે જલ્દી ઉઠીને સ્નાન કરી ભગવાન વિષ્ણુ અને વેદ રચિતા વેદ વ્યાસની પૂજા કરવી જોઈએ. આ દિવસે ગુરુને પગે લાગીને તેમના આશીર્વાદ લેવા અને પોતાની શક્તિ પ્રમાણે ગુરુને ગુરુ દક્ષિણા જરૂર આપવી. ગુરુ પોતાના શિષ્યને અંધકારના અજ્ઞાનમાંથી બહાર કાઢીને જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય છે. જીવનમાં સાચી દિશા આપવામાં ગુરુ વિશેષ ભૂમિકા ભજવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મય શ્રી ગુરુવે નમ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ.